બંધારણ વિશેની વાત કરવામાં આવી છે તો ભારતીય જે બંધારણ છે જે આપણે ખબર છે કે ખૂબ જ વિસ્તૃત અને એક મોટા પાયા ઉપર લખવામાં આવેલું છે ભારતની અંદર રાજ્યનું બંધારણ કીધું છે તો આપણે ખબર છે ભારતની અંદર 29 રાજ્ય છે અને 29 રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના દરેક રાજ્યના નૈતિક નિયમ હોય છે એ નીતિ નિયમની અંદર આજે આપણે આ બંધારણ વિશે આપણે શીખવાનું છે અને ઘડતર પ્રક્રિયા કીધી છે તો ઘડતર કઈ રીતે થાય તો કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે જોઈએ દાખલા તરીકે એક બાળક છે બાળકને તમે નાનપણથી એને ઘડતર કરાવો છો ઘડતર આપો છો ત્યારે એક મોટા ધોરણ સુધી પહોંચે છે તો ભારત દેશની અંદર પણ જે બંધારણ ઘડવામાં આવ્યું છે એ બંધારણને આપણે ઘડતર કરી નવા નીતિ નિયમો લાવવાના છે અને એના સુધારા કરવાના છે ત્યાર પછી જે બંધારણના નીતિ નિયમો છે અને તેના લક્ષણો આપવામાં આવે છે લક્ષણો છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભણશું પણ અત્યારે મૂળ વાત ઉપર જઈએ તો કે બંધારણ એટલે શું ભારતનું બંધારણ એટલે શું બંધારણને બીજા વાક્યની અંદર કહેવા જઈએ તો એ આમુખ પણ કહેવામાં આવે છે જેનો દરેક નીતિ નિયમો એમાં સમજાવવામાં આવે છે જોઈએ એમાં ભારતના બંધારણનો અર્થ તો મિત્રો કોઈ પણ દેશનો વહીવટ કરવા માટેની વાત કરવામાં છે કોઈ પણ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમો અથવા સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે ડિટેલમાં સમજીએ હવે કોઈ પણ દેશ હોય અમેરિકા છે ભારત છે ન્યુઝીલેન્ડ છે કોઈ પણ દેશ હોય એનો વહીવટ છે સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે હવે આ ઘડવા માટે કેટલાક નીતિ નિયમો જોઈએ દાખલા તરીકે જોઈએ આપણું ઘર ચાલે છે તો ઘરની અંદર એક વડીલ છે તે દરેકનો વ્યવહાર કરે છે તો દેશને ચલાવવા માટે કોઈ એક વ્યક્તિ દ્વારા ઘડવામાં આવેલા નિયમ જેથી કરી દેશ વ્યવસ્થિત ચાલી શકે નકર આપણે ખબર છે એના નીતિ નિયમો જો વ્યવસ્થિત ન હોય તો પ્રજા છે તે નીતિ નિયમોનો ભંગ કરી શકે છે માટે સુવ્યવસ્થિત અને સંગ્રહ સંગ્રહ એટલે કે એક બુકની અંદર એક પેજની અંદર લખવામાં આવે છે અને ટૂંકમાં આપણે બંધારણ કહેવામાં આવે છે એ જ એને સંગ્રહ કરી રાખવામાં આવે છે અને એ જ આપણું ભારતનું શું કહેવામાં આવે છે બંધારણ કહેવામાં આવે છે આ બંધારણ છે એ ભારત દેશની અંદર સૌથી મોટું છે અને બે માસ બે વર્ષ જેટલો સમય એને લખવા માટે થયેલો છે જોઈએ એનું મહત્વ બંધારણનું મહત્વ ભારતના બંધારણમાં પાયાનો જીવન અને મૂળભૂત દસ્તાવેજ છે જેમ આપણે કંપની ચાલુ કરીએ અને એનો દસ્તાવેજ હોય એ રીતે ભારતનો જે બંધારણનો નિયમ છે એટલે બંધારણ છે કે ભારતનો મૂળભૂત દસ્તાવેજ છે બરાબર છે તો આ મહત્વ છે આ ભારતનું બંધારણ છે વગેરે આજના આગળના લેક્ચરની અંદર આપણે વધારે ઘડતર અને લક્ષણ વિશે જોઈશું